મીનુ, જો ઈંડું પેદા કર્યું છે તો તેનું ધ્યાન રાખવાનું પણ શીખ, હમણાં હું તને ખાઈ જાત. શું બકવાસ કરે છે, આ ઈંડું મારું નથી, હું તો બસ એને જોવા માટે ઊભી રહી હતી. તો શું હું એને ખાઈ જાઉં કે તું તેને પાળવા ઈચ્છીશ? એક સાંજે બધા જાનવર જંગલમાં તળાવના કિનારે રમતા હતા. ત્યાં જ નીલા રંગની સુંદર મજાની ચકલી ડરેલી હાલતમાં તેમની પાસે આવી. તમારામાંથી કોઈ મને બચાવશે? મારી પાછળ બાજ પડ્યો છે. આ સાંભળીને ત્યાં રહેલા બધા જાનવર એકબીજા સામે જોવા લાગ્યા અને ત્યાં જ હરણ બોલ્યું કે જો એ બાજ તારી પાછળ પડ્યો છે તો તારે ભાગી જવું જોઈએ. અહીંયા અમારા જંગલમાં આવીને મદદ માંગવાનો શું ફાયદો? હા, અને કોઈ પક્ષીએ તને તેના માળામાં રાખી પણ લીધું તો પણ તે પક્ષી માટે બાજનો ખતરો રહેશે. કોઈ પણ પક્ષી તેની મદદ માટે આગળ ના આવ્યું અને જાનવરોએ પણ તેને જતા રહેવા માટે કહ્યું. ચકલી કોઈ પણ ચર્ચા કર્યા વગર ત્યાંથી જતી રહી. બીજા દિવસે એક અજગર ક્યાંક જઈ રહ્યો હતો, ત્યાં જ તેની નજર એક ઈંડા ઉપર પડી અને તે તેની પાસે ગયો અને ત્યાં જ મીનુ ચકલી પોતાના બચ્ચા સાથે ત્યાં પહોંચી ગઈ અને તે પણ ઈંડાને જોવા લાગી. મીનુ, જો ઈંડું પેદા કર્યું છે તો તેનું ધ્યાન રાખવાનું પણ શીખ, હમણાં હું તને ખાઈ જાત. શું બકવાસ કરે છે, આ ઈંડું મારું નથી, હું તો બસ એને જોવા માટે ઊભી રહી હતી. તો શું હું એને ખાઈ જાઉં કે તું તેને પાળવા ઈચ્છીશ? મને શું જરૂર પડે આ લાવારી સિંડાને રાખીને મારો ટાઈમ વેસ્ટ કરવાની? ખાવું હોય તો ખાઈ જા. મમ્મી, જેનું આ ઈંડું છે એ પક્ષી કેટલું હેરાન થતું હશે. આપણે આને આપણા માળામાં લઈ જઈએ? તું વધારે ના બોલ ચુન્નુ. જે માં પોતાના ઈંડાનું ધ્યાન ના રાખી શકે એની જવાબદારી આપણે કેમ લઈએ? સારું, હું તને ખાઈ જાઉં છું. આમ કહીને અજગરે તે ઈંડું ગળી લીધું અને મીનુ પોતાના બચ્ચા સાથે ત્યાંથી ઉડી ગઈ. મીનુના ગયા પછી થોડી વારમાં તો અજગરના શરીરમાં દુખાવો થવા લાગ્યો. તેને દુખાવો સહન થતો ન હતો. એવું લાગતું હતું કે તેણે ઈંડું નહીં પણ કોઈ સળગતો કોલસો પોતાના મોઢામાં મૂકી દીધો હોય. મોન્ટુ વાંદરો ઝાડ પર બેઠો બેઠો આ બધું જોતો હતો. ત્યાં જ ઈંડું તેના મોઢામાંથી બહાર નીકળ્યું અને અજગર ગાયબ થઈ ગયો. અરે બાપરે, આ કેવી રીતે થયું? એક ઈંડાને ખાવાથી કોઈ ગાયબ કેવી રીતે થાય? આ બાજુ મીનુ ચકલી પણ પોતાના માળામાં બેઠી બેઠી ગાયબ થઈ ગઈ. બીજા દિવસે કાળું બિલાડો અને ભૂરો બિલાડો પોતાના ખાવા માટે જંગલમાં ફરતા હતા. ત્યાં જ તેમને પેલું ઈંડું જોવા મળ્યું. તેઓ ફટાક દઈને તેની પાસે પહોંચ્યા. મારું છે? ના, મારું છે. તું તારી ગંદી નજર એની ઉપર ના નાખ. અને ત્યાં જ નીલી ચકલી ત્યાં આવી અને બોલી કે તમે પ્લીઝ એને ના ખાઓ, એ ઈંડું મારું છે. જો પેદા કર્યું તો તેનું ધ્યાન પણ રાખવા જેવું હતું, હવે આ મારું છે. આમ કહીને કાળું બિલાડાએ તેને પોતાના મોઢામાં નાખ્યું. તે તો બૂમો પાડવા લાગ્યો. તેને જોઈને ભૂરો બિલાડો તો ડરી જ ગયો. પછી અચાનક તેના મોઢામાંથી ઈંડું બહાર આવ્યું અને કાળું બિલાડો ગાયબ થઈ ગયો. અરે બાપરે, આ શું છે? ભૂતિયા ઈંડું, ભૂતિયા ઈંડું. ભૂરો બિલાડો પણ બૂમો પાડતો પાડતો ત્યાંથી જતો રહ્યો. હવે જંગલના બીજા જાનવરો સાથે પણ આવું જ થવા લાગ્યું. બધાને તે ઈંડું નજરે આવતું અને પછી બધા ગાયબ થઈ જતા હતા. જ્યારે શેરખાને જોયું કે જંગલના જાનવરો તો ગાયબ થઈ રહ્યા છે, ત્યારે તેણે એક સભા બોલાવી. આપણા જંગલના જાનવરો રહસ્યમય રીતે ગાયબ થઈ રહ્યા છે. ના તો તેમનો પત્તો મળે છે કે ન તો પાછા આવે છે. ખબર નથી પડતી કે ગાયબ કેવી રીતે થાય છે. શેરખાન, કાળું બિલાડો મારી આંખોની સામે જ ગાયબ થયો. તેણે તે ઈંડું ખાધું અને ખબર નહીં તેની તબિયત ખરાબ થઈ ગઈ અને પછી તે ગાયબ થઈ ગયો. ગાયબ થઈ ગયો? તારો શું મતલબ છે? અને ભૂરા બિલાડાએ બધી વાત કહી જણાવી. આ સાંભળીને શેરખાનને ખૂબ જ ગુસ્સો આવ્યો. શું કીધું તે? એક માસૂમ ચકલીના ઈંડાની સામે બુરી નજર નાખતા તને જરા પણ વિચાર ના આવ્યો? અમે બહુ જ ભૂખ્યા હતા. આ વાત ખૂબ જ ખોટી છે.
પણ અત્યારે હું ગાયબ થનાર જાનવરો વિશે વધારે ચિંતિત છું, તેથી અત્યારે તમને જવા દઉં છું. હવે મોન્ટુ વાંદરાએ પણ પોતાના મગજમાં જોર લગાવ્યું અને કહ્યું કે અજગર પણ આ રીતે ઈંડું ગળી ગયો હતો અને ગાયબ થઈ ગયો હતો. બહુ જ અજીબ વાત છે, જાનવરોના ગાયબ થવા પાછળ કોઈ ઈંડું હોઈ શકે છે? સાંભળવામાં પણ અજીબ લાગે છે. હું જાનવરોને હુકમ આપું છું કે જેને પણ તે ઈંડું જોવા મળે તો તેને ખાવાનો પ્રયત્ન ના કરો, કોઈ બીજા જાનવરને મોકલીને મને ત્યાં બોલાવી લો. બધા જાનવરોના હૃદયમાં હવે ઈંડા વિશે ડર લાગી ગયો હતો. એકદમ જંગલમાં ઘોંઘાટ થવા લાગ્યો. જાનવરોના ચીસો પાડવાના અને રડવાના અવાજ સંભળાવા લાગ્યા. જ્યાં તેમનો અવાજ આવતો હતો ત્યાં બધા ભેગા થયા અને તેમણે જોયું કે અત્યાર સુધી જેટલા જાનવરો ગાયબ થયા હતા તે બધા ત્યાં ભેગા થયા હતા અને તેમની ગરદન છોડીને આખું શરીર પથ્થરનું બની ગયું હતું. તેમની સામે તે ઈંડું પણ રાખેલું હતું. આ જોઈને બધા જાનવરો ડરી ગયા અને તેમણે શેરખાનને ત્યાં બોલાવી લીધા. શેરખાને ઈંડું ધ્યાનથી જોયું અને બોલ્યા કે તને ખાતા જ જાનવરો ગાયબ થઈ જાય છે અને આજે તે બધા જોવા મળ્યા છે. તેમનું શરીર પથ્થરનું બનેલું છે. હું સમજી ગયો કે તું કોઈ સામાન્ય ઈંડું નથી. પોતાના અસલ રૂપમાં પાછું આય અને બતાય કે અત્યાર સુધી તે જે કર્યું તેની પાછળ કારણ શું છે. ઈંડું અચાનક ધ્રુજવા લાગ્યું અને ગાયબ થઈ ગયું અને તે જગ્યાએ તે જ નીલી ચકલી જોવા મળી. બધા તેને જોઈને હેરાન થઈ ગયા. હું જાદુઈ નગરના જંગલથી છું અને હું તમારા જંગલના પશુઓની પરીક્ષા લેતી હતી. મને અફસોસ છે, આ પરીક્ષામાં તમારી જંગલના બધા પશુઓ ફેલ થયા છે. આટલો મોટો અજગર હોવા છતાં એક ઈંડું ગળવામાં એને જરા પણ શરમ ના આવી. બીજી હતી મીનું ચકલી, એક માં હોવા છતાં એને બીજી માનું ઈંડું બચાવવાનો પ્રયત્ન પણ ન કર્યો અને એને મૂકીને જતી રહી. અને ત્રીજો હતો કાલું બિલાડો, હું એની સામે પણ આવી ગઈ હતી. મેં એને કીધું મેં બહુ મુશ્કેલીથી આ ઈંડું પેદા કર્યું છે અને તો પણ મારી આંખોની સામે એ મારું ઈંડું ખાઈ ગયો. અને આજે આજે પશુઓ પથ્થરના થઈ ગયા છે, એ બધા એમના કર્મોની સજા ભોગવે છે. મને ખૂબ જ ખોટું લાગી રહ્યું છે એ જાણીને કે મારા જંગલના જાનવરો ખૂબ જ આળસી, બેરહેમ અને નાસમજ થઈ ગયા છે. તેમને સાચા ખોટાની ઓળખ જ નથી. શેરખાન અને ચકલીની વાતો સાંભળીને બધા જાનવરોને પસ્તાવો થવા લાગ્યો. ત્યારે બધા એક સાથે બોલ્યા કે અમે બધા ખોટા રસ્તા પર હતા, હવેથી અમે આ બધી ખરાબ આદતો મૂકી દઈશું. ત્યારબાદ પથ્થર બની ગયેલા જાનવરોએ પણ ચકલીની માફી માંગી. તમને લોકોને તમારી ભૂલ સમજાઈ ગઈ છે તો હું તમને એક બીજો ચાન્સ આપું છું. આશા છે કે તમે ફરીથી આવી ભૂલ નહીં કરો. આટલું કહીને ચકલી ત્યાંથી ગાયબ થઈ ગઈ અને બીજી જ ક્ષણે બધા જાનવરોના શરીર ફરીથી પાછા આવી ગયા અને બધા ખુશ ખુશ થઈ ગયા. શેરખાન પણ રાજી થઈ ગયો. તે દિવસ પછી બધા જાનવરોએ પોતાની ખરાબ આદત છોડી દીધી અને સારી રીતે જંગલમાં રહેવા લાગ્યા. હું શા માટે માળો બનાવવાનું શીખું? જો હું માળો બનાવવાનું શીખી જઈશ તો માં મને અલગ કરી દેશે. પછી મારે આખો દિવસ દાણા શોધતા રહેવાનું અને મહેનત કરવાની. ચુન્નુ મુન્નુ બે બહેન ભાઈ હતા. બંને હમણાં હમણાં જ મોટા થયા હતા. બસ તેમની પાંખો એટલી મોટી થઈ ગઈ હતી કે તેઓ આપમેળે આકાશમાં ઉડી શકતા હતા. ચુન્નુ ખૂબ જ સીધો અને દયાળુ હતો, જ્યારે મુન્નુ ખૂબ જ નિર્દયી અને દુષ્ટ હતો. ચુન્નુ હંમેશા મહેનત કરતો રહેતો. એક દિવસ ચુન્નુ તેની માને કહે છે, હવે અમે મોટા થઈ ગયા છીએ, હવે અમારે અમારો માળો બનાવી લેવો જોઈએ. બેટા તો સાચું વિચારી રહ્યો છે, હવે તો મોટો થઈ ગયો છે, તારે જાતે પોતાનું ઘર બનાવી લેવું જોઈએ. ના ના, હજુ આપણે એટલા મોટા નથી થયા. આનું તો મગજ ખરાબ છે, હંમેશા ઊંધું જ વિચારે છે. બેટા, તેમાં ઉલટું શું છે? એક ના એક દિવસ તમારે મારાથી અલગ થઈને જ રહેવાનું છે, તો તમે અત્યારથી જ મારાથી અલગ રહેવાની આદત પાડી દો. હા મમ્મી, તમે સાચું કીધું, એટલે જ તો હું કહી રહ્યો છું કે આપણે આપણા માટે માળો બનાવવો જોઈએ. મને આવતીકાલથી જ માળો બનાવવાનું શીખવાડજો. ભાઈ તો પાગલ છે, તારે જે કરવું હોય તે કર.
ચુન્નુ મુન્નુ, તમે બંને મારા બાળકો છો અને બંને ઉપર મારો સમાન અધિકાર છે, તેથી બંનેને હું એક સાથે માળો બનાવવાનું શીખવાડીશ. પછીમાં આગળના દિવસે બંને બાળકોને આખો દિવસ માળો બનાવવાનું શીખવે છે. ચુન્નુ ખૂબ જ જલ્દી માળો બનાવવાનું શીખી જાય છે, પણ મુન્નુ આળસુ હોવાના કારણે આ વિચારે છે, હું શા માટે માળો બનાવવાનું શીખું? જો હું માળો બનાવવાનું શીખી જઈશ તો માં મને અલગ કરી દેશે, પછી મારે આખો દિવસ દાણા શોધતા રહેવાનું અને મહેનત કરવાની. આ વિચારીને તે માળો બનાવવામાં કોઈ રુચિ નથી રાખતો. આગળના દિવસે ચુન્નુ પોતાના માટે ખૂબ જ સુંદર માળો બનાવી દે છે અને મમ્મીને કહે છે, મમ્મી જુઓ, મેં મારા માટે માળો બનાવ્યો છે. ચુન્નુનો માળો અને તેની મહેનત જોઈને માં તેને કહે છે, બેટા ચુન્નુ, તારો માળો તો બહુ જ મસ્ત છે, તું મારો સૌથી સારો દીકરો છે. અને બીજી બાજુ મુન્નુને તે ગુસ્સેથી કહે છે, જોયું બેટા, ચુન્નુ કેટલો સરસ છે, બધું જ કામ જાતે કરે છે, અને એક તું છે, આજે પણ મારા ચણેલા દાણા જ ખાય છે. તો શું થયું માં? તું મારી માં છે, મારે આવું કરવાનો પૂરો અધિકાર છે. આટલું કહીને મુન્નુ ગુસ્સે થઈને ત્યાંથી જતો રહે છે અને એક ઝાડની ડાળીએ બેસી જાય છે. ડાળી પર તેને બેસેલો જોઈને ત્યાં કાગડો આવે છે. શું થયું મુન્નુ, કેમ ઉદાસ બેઠો છે? શું કહું ભાઈ, કાલે અમારી માએ અમને માળો બનાવવાનું શીખવ્યું છે. ચુન્નુ માળો બનાવવાનું શીખી ગયો અને મને માળો બનાવવાનું ન આવડ્યું, જેના કારણે મારી માએ મને ઘણું બધું સંભળાવ્યું. અચ્છા, તારો ભાઈ તો બહુ ચાલાક છે, તને નીચું બતાવી રહ્યો છે તો તારે તેનો બદલો લેવો જ જોઈએ. તે જ તો હું વિચારી રહ્યો છું કે તેની સાથે હું બદલો કેવી રીતે લઉં. તેનું બનાવેલું ઘર તહેસ તહેસ કરી નાખ અને મમ્મીને કહે આને કશું નથી આવડતું, તેનું બનાવેલું ઘર આટલું જલ્દી તૂટી ગયું. આ સાંભળીને મુન્નુ ખુશ થઈ જાય છે. પછી જ્યારે રાત્રે બધા સૂઈ જાય છે ત્યારે તે ઉઠીને ચુન્નુનું ઘર તહેસ નહેસ કરી નાખે છે અને સવારે કહે છે, માં જો, ચુન્નુભાઈનું ઘર કેટલું કાચું હતું, હવે આવવાથી આખું તૂટી ગયું. તને હજુ પણ ઘર બનાવવાનું નથી આવડતું અને તું મને કારણ વગર બોલી. એટલામાં જ ઘુવડ ત્યાં ઉડીને આવે છે અને કહે છે, ખોટું ના બોલ, મેં તને ચુન્નુનું ઘર તોડતા મારી સગી આંખે જોયું છે. આ સાંભળીને તે બંનેની માં ખૂબ જ ગુસ્સે થાય છે અને મુન્નુને ઘરમાંથી નીકાળી દે છે. પછી આ વાત રાજદરબારમાં પહોંચી જાય છે. પોપટ રાજાની સામે બંને ભાઈ ઊભા હોય છે ત્યારે તેની માં તેમને કહે છે, મહારાજ, મારા દીકરા ચુન્નુએ કેટલી મહેનતથી ઘર બનાવ્યું હતું, જ્યારે બીજા નાલાયક મુન્નુ દીકરાએ તે તોડી નાખ્યું. ઘુવડે આ બધું તેની આંખોથી જોયું છે. આ તો ખૂબ જ ખરાબ કામ છે. આની સજા મુન્નુને જરૂર મળશે. આની સજા છે કે તે ચુન્નુનું ઘર બનાવીને આપશે, નહીં તો તેને જંગલમાંથી નીકાળી દેવામાં આવશે. મુન્નુ તેની સજા સાંભળીને ત્યાંથી જતો રહે છે. પછી મુન્નુ ખૂબ જ મહેનત કરે છે, છતાં પણ તે થોડુંક જ ઘર બનાવી શકે છે. તેની હાલત ખરાબ થઈ જાય છે ત્યારે ચુન્નુ તેની પાસે આવીને તેને કહે છે, ભાઈ, શું થયું? લાગે છે તું થાકી ગયો છે, જો તેવું હોય તો હું તારી મદદ કરી દઈશ. અહીં મને સહાનુભૂતિ ન આપ, બધું તારા લીધે થયું છે, તું મારી સાથે વાત પણ ન કર. મુન્નુએ આવું કામ પહેલા ક્યારેય કર્યું ન હતું, જેના કારણે તેની આવી હાલત થઈ ગઈ હતી અને તે બેભાન થઈ ગયો. ચુન્નુ અને તેની માં મુન્નુને લઈને વૈદ્ય બાજ પાસે જાય છે. મુન્નુ એક બીમારીથી ગ્રસિત થઈ ગયો છે, તેની દવા પહાડના ઝાડ પર મળશે, નહીં તો તેનું બચવાનું અસંભવ છે. ત્યારે ચુન્નુ ઉડતો ઉડતો જેમ તેમ કરીને પહાડના ઝાડ પર પહોંચે છે અને ત્યાંથી એક નાનકડું જામફળ તોડીને લાવે છે. બાજ વૈદ્યએ તેને પીસીને મુન્નુને ખવડાવ્યું, જેનાથી મુન્નુ સ્વસ્થ થઈ ગયો. મુન્નુ ઉઠીને કહે છે, ભાઈ, મને માફ કરી દે, મેં હંમેશા તારું ખોટું જ વિચાર્યું. મેં બીજાની વાતમાં આવીને તારું ઘર જ તોડી નાખ્યું. મને ખબર નહોતી કે તું મારા માટે આટલું બધું કરી નાખીશ અને તું મને આટલું બધું પ્રેમ કરે છે. ત્યાં જ તેમની માં કહે છે, મોડા જ ભલે, પણ મારા દીકરાને સમજણ તો પડી, હવે તે ક્યારેય ખોટું કામ નહીં કરે. ચુન્નુ,
તેને માફ કરી દે બેટા. મમ્મી, આ તો મારો નાનો ભાઈ છે અને નાના ભાઈ તો ભૂલો કરે જ છે ને. મને તેનાથી કોઈ જ ફરિયાદ નથી. બંને ભાઈઓની વચ્ચે આવો પ્રેમ જોઈને માં ખૂબ જ ખુશ થાય છે અને તે દિવસથી ચુન્નુ અને મુન્નુ ખુશી ખુશી રહેવા લાગ્યા.